નમસ્કાર દોસ્તો, નિર્માણ સ્પેશિયલમાં પંકજ સાથે તમારું સ્વાગત કરું છું. મિત્રો, ખબર નહીં પ્રજાની સુખાકારીઓ વધી રહી છે કે પ્રજાની પર દુઃખના ડુંગર તૂટી રહ્યા છે. એક ગુજરાતનો અનુભવ પૂરતો નથી, એ અનુભવમાંથી કંઈ બોધપાઠ તંત્ર લેતું નથી, સરકાર લેતી નથી. એક પછી એક એવા નિયમો બહાર પાડતા જાય કે પ્રજાજનો ત્રાહિમામ પુકારી જાય. લાંબે ગાળે દેશને ફાયદો થશે, નોટબંધી કાળું નાણું આવી જશે. જે આધાર કાર્ડનો વિરોધ કરતા હતા એ આધાર કાર્ડ ફરજિયાત, દરેક જગ્યાએ આધાર કાર્ડ મફતમાં મળશે. તમે પ્રજામાં પૂછ્યું છે, આધાર કાર્ડ કઢાવવા જાય ત્યાં એને 50 રૂપિયા આપવા પડે છે, આ ફ્રી છે. એટલા ધક્કા ખવડાવે, પેલો કંટાળે, પછી એ 50ની નોટ આપીને કામ કરાવે. પકડ તો છે જ નહીં સિસ્ટમ ઉપર. ફી વધારો, કોઈ નિયંત્રણ નહીં. સુપ્રીમમાં જશે શાળા સંચાલકો. આ સ્વનિર્ભરનું ભૂત ધૂણાવનાર લોકોને હવે એને નાથ, એ ફણાધારી નાગને નાથવાનો ભારે પડી રહ્યો છે. સ્વનિર્ભર બહુ સરસ. એક પછી એક એવા એવા નિયમો બનાવવા કે જેના કારણે પ્રજા ત્રાહિમામ પુકારી જાય. ફરજિયાત હેલ્મેટ, મારું માથું મારી મરજી. કેટલા એક રાજકોટના કાકા ફરતા હતા, પહેર્યું જ નહીં, જે થાય કરી લો. હવે લાયસન્સ ફી, જે લાયસન્સ 300 રૂપિયામાં બને એ લાયસન્સ સીધું 600-700ની મેટર બની ગઈ. હમણાં તાજેતરમાં એક નવો નિયમ બહાર પડ્યો કે ભાઈ હવે જૂની ગાડીઓને પણ હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ લગાવવી પડશે. હવે આ નિયમ બહાર પડ્યા પછી ઓલવેઝ જે બન્યું છે, પહેલાં નોટબંધીમાં જે હતું કે પૂરતી તૈયારી હોય નહીં, જીએસટીમાં જે બન્યું છે પૂરતી તૈયારી હોય નહીં, લાગુ પાડી દેવું પછી જોયું જશે. કેટલો અનુભવ લેવો છે હજુ, પ્રજાએ ક્યાંથી ક્યાં લાઈન મૂકી દીધા, હજુ કેટલો અનુભવ લેવાનો બાકી છે. તમારી પાસે પૂરતું સ્ટ્રક્ચર ગોઠવાયું ના હોય, સિસ્ટમ ગોઠવાઈ ના હોય, આવો એક નજર કરો એ જે લોકો પરેશાન થઈ રહ્યા છે. આ છે અમદાવાદનું સુભાષિત ખાતેનું આરટીઓ કેન્દ્ર. મોટી સંખ્યામાં જૂના વાહનના માલિકો પરેશાન સ્થિતિમાં આમથી તેમ ફરી રહ્યા છે. લાઈનો લાગી ગઈ છે. એ આરટીઓની જાહેરાત પ્રમાણે 140 રૂપિયા લઈને ટુ વ્હીલરવાળા આવ્યા છે. અહીંયા આવે છે, એમની હાલત જુઓ. જેવું મોડું એવી રકમ, અને એ પણ એવી ક્વોલિટીની નંબર પ્લેટ કે જેના ટુકડા થઈ જાય છે. લાંબી કતારો લગાવીને પ્રજા પરેશાનીમાં, નોકરી ધંધે ના જઈ શકે, શાળાએ બાળકોને મૂકવા ના જઈ શકે, વૃદ્ધ મા બાપને દવાખાને લઈ જવાની એપોઇન્ટમેન્ટ ચૂકી જાય. હમણાં જ નિયમ બહાર પડ્યો, દોડો ઝડપથી, નહીં તો તમારે 500 રૂપિયા કાતરી લો. 500 રૂપિયાનો દંડ છે ભાઈ, જો નંબર પ્લેટ ના બદલાય તો. પેલો બિચારો બાપડો મધ્યમ વર્ગી દોડાદોડ વાહન લઈને ભાગ્યો, એનું જૂનું વાહન લઈને નંબર પ્લેટ બદલાવવા માટે ગયો, અને એમ કે પેપરમાં મેં વાંચ્યું છે કે આમાં મારે ખાલી 140 આપવાના, ત્યાં ગયો ત્યારે ખબર પડી કે અહીં તો 400 પણ લેવાય, 500 પણ લેવાય. એજન્ટને મળો તો કામ થાય. આ જગ્યા જેવી કે ત્યાં તમારે દાન દક્ષિણા પછી જ આગળ વધી શકાય, સીધું તો કોઈ કામ થવાનો સવાલ જ નથી. આ કમ્પાઉન્ડમાં ભીડ જો, લોકોની સ્થિતિ જો. તો મિત્રો, નિર્માણ સ્પેશિયલમાં મેં હમણાં જ તમને આ મેદાનની સ્થિતિ બતાડી, શું હાલતમાં છે લોકો. પ્રજાજનો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એમાં ગત સપ્તાહ સુધી તો ડીલરને મંજૂરી આપી હતી, ડીલરે તો કોઈ પહોંચ આપ્યા સિવાય
એક રજીસ્ટરની અંદર 400-500 રૂપિયા લખીને પૈસા ઉઘરાવવાનું શરૂ કરી દીધું બધા ડીલરોએ. ભાઈ હાઈ સિક્યોરિટી નંબર પ્લેટનું ભાવ ભલે 140 હોય પણ અમારી લગાવવાની મજૂરી 260 રૂપિયા છે. એમાંય વળી બીજું તૂત કાઢ્યું, જૂની નંબર પ્લેટ કાઢવા પેટે 100 રૂપિયા થશે તમારે. આખરે લાગ્યું કે કંઈક કાચું કપાય છે એટલે પારોઠના પગલાં ભર્યા, ડીલરોને ના પાડી કે ભાઈ તમે લોકો નંબર પ્લેટ ના બદલશો. અરે પૂરી તૈયારી ના હોય તો પ્રજાને શા માટે હેરાન કરો છો? નોટબંધી માટે લોકોને લાઈનમાં ઉભા કરી દીધા. હવે આવો તમે અહીંયા પ્રજાજનો કેટલા પરેશાન, સાંભળો એમની વાત. નંબર પ્લેટમાં તો આ નંબર પ્લેટ સાવ હલકી છે, હલકી ગુણવત્તાની છે. કોઈ ભવિષ્ય નહીં આનું, કોઈ નક્કી નહીં. 3-4 મહિનામાં તૂટી ગઈ. બસ આ પણ એ જ હાલત થવાની છે, મારી આગળની પ્લેટની હાલત થઈ એ પણ આજ એની જ થવાની છે. એમ ક્વોલિટી એક સાવ નબળી છે એમ, અને પતરું સાવ હલકી ગુણવત્તાનું છે, સાવ ક્રેક થઈ જાય છે એમ જલ્દી. ભાઈ ખત્રી, એક સિનિયર સિટીઝન નાતે શું લાગે છે કે હાઈ નંબર પ્લેટનું જે હાઈ ક્વોલિટી નંબર પ્લેટનું કામ શરૂ કર્યું છે તંત્રએ, કેટલું સરળ છે? એકદમ બોગસ છે. એક મિનિટ ઉભા રહ્યા હોય છે, સવારનો 11 વાગ્યા અને અત્યારે 2 વાગ્યા છે, ખાધા પીધા વગરનો આવ્યો છે અત્યારે. અને જેને જેમ ભાવે પૈસા લૂંટે છે. મેં તો મારી રીતે મેં હવાનો આવેલો, મેં પૈસા મારી રીતે ચૂક્યો છે. બાકી એજન્ટો છે ને 500-500, 700-700 રૂપિયા લે છે. એક જણ લગાવવાનો કે 10 મિનિટમાં કરીએ તો 2 કલાકમાં થાય છે. જેટલા પૈસા લે છે એને બહાર કરી આવે, બહુ ફાઇન કરી આવે છે. ટુ વ્હીલર વાળા તો શિયાળો છે, ઉનાળા માણસ ચક્કર ખાઈ પડશે. કેટલા દિવસની તકલીફ વાળી પ્રોસેસ છે? આમ તો 2 કલાક ની છે પણ એને 4 કલાક થઈ જાય છે. અને કેટલા દિવસ ની તૈયારી સાથે લોકો આવું પડે? 15 દિવસ પહેલા તો તૈયાર કરવો પડે છે. આ ફોટો પડાવો, આ ફોટો પડાવો. અહીંયા ઝેરોક્સ વાળો બહાર ગામમાં 50 પૈસા લે, અહીંયા 2 રૂપિયા લે છે. લૂંટ જ ચલાવે છે અહીંયા બધી લૂંટ જ છે. બિલકુલ ફાસ્ટ નહીં, બિલકુલ લો છે અને બિલકુલ ખરાબ. પબ્લિક હેરાન જ થયા કરે છે. અમે 195 નંબર ગયા તો ફોટો પડાયો, ત્યાં પાછા ફરી અહીંયા આવ્યા છે, પાછા ફરી અહીંયા આવ્યા છે. હજુ 4 કલાક જેવું થઈ જશે, કશું જ ના કહે. 0 રેન્ટ આપો તો 0 અપાય. આમાં ખોટી વસ્તુ છે, હાઈ સિક્યોરિટી છે જ નહીં નંબર. કારણ કે વ્હાઈટ જે બ્લેક નંબર લખેલો બધો ભૂસે જ જતો હોય લોંગ ટાઈમે. આ એક બિલકુલ ક્વોલિટી બરાબર નથી. આ એક જાતની ગવર્મેન્ટના ઇન્કમ માટેનું બધું પ્રોસેસ ચાલી રહી છે, બાકી કશું જ છે નહીં આમાં. એના કરતાં જૂની નંબર પ્લેટ સારી હોય છે. આમાં એજન્ટો તો ગવર્મેન્ટ કહે છે કે એજન્ટ અમુક નાબૂદ છે આરટીઓ, મગર આરટીઓમાં એજન્ટો ફરજ કરતા હોય છે, બિલકુલ નથી. અને મોં માગ્યા પૈસા માગતા હોય છે. 5 મિનિટમાં કરી આપું, 10 મિનિટમાં કરી આપું, પણ એમાં કોઈ લાગતું નહીં, પૂરો એક ટાઈમ થઈ જતો હોય છે. આમાં આવીએ તો લાઈનમાં આપણને અહીંથી ધક્કા ખવડાવે કે આ પહેલાં તમારું આ નથી એટલે ત્યાં જાઓ, ત્યાં જઈને ફોટો પડીને લાવો, પછી આ કરો. એટલે આપણે ટોટલી અહીંયા જાણે નવરા હોઈએ એમને અહીંથી દોડાવે આપણને. પહેલી વાત તો અમે 2 વ્હીલર અને 4 વ્હીલર બેની પ્રોસેસ માટે આવ્યા છે. અને બીજું કેમ કહે છે કે આ તો ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવવું છે, તો આ કઈ રીતે ભ્રષ્ટાચાર મુક્ત બને? પહેલી વાત તો એ છે. તો એજન્ટો તમે નાબૂદ કરો કેમ નથી, પોલીસ તેને કાઢતી અહીંથી. અરે એજન્ટ એક ગાડીના કે છે 1200 રૂપિયા, આજે ગવર્મેન્ટ જે ગાડીના 450 રૂપિયાના 1200 રૂપિયા માંગે, 2 વ્હીલરના 150ની જગ્યાએ 400 માંગે. એટલે શું લોકો મફતિયા છે અહીંયા બેઠા છે કામ કરવા? એમને કામ ધંધા હવે ઓફિશિયલી તે લોકો જ્યારે આપણને એપોઇન્ટમેન્ટ આપશે ત્યાં સુધી તો આપણે તો કંઈ થવાનું જ નથી. એ લોકો કહે છે કે મોબાઈલ પર આવશે. અરે તંત્રએ ખરેખર તો અને વ્યવસ્થિત એક તો પહેલેથી લાઈન બનાવવી જોઈએ, મહિલા માટે અલગ કાઉન્ટર રાખવું છે, સિનિયર સિટીઝન માટે અને યંગ માટે. અને બીજું કે આટલું બધું જલ્દી તમે એમ કહો કે આટલી જ મુદત છે એ તો ખોટું છે ને. આજે કેટલા બધા વ્હીકલો હોય લોકો પાસે, આજે ટોટલી આપણે ફ્લોર આપણે જોઈએ અહીંયા સિટીમાં જ તો આટલા બધા વ્હીકલો જો ફરતા હોય તો પછી એટલા બધા વ્હીકલો આજે પબ્લિકને કરાવવા એટલે કોઈ નાની સુની વાત નથી. આ મારી વાત કરું, 2 તારીખના પૈસા ભરેલા છે. મને 7 તારીખે મેસેજ આવ્યો, 7 તારીખે મેસેજ પછી ઓનલાઈન હું ફિટમેન્ટ કરવા માટે તૈયાર થયો, પણ હજી સુધી ફિટમેન્ટની ડેટ કે આવી નથી એટલે હું રૂબરૂ આવ્યો છું કરાવવા. હવે જોઈએ આગળ શું થાય. ફોર વ્હીલર ટુ વ્હીલર બંને માટે તકલીફ તો કહેવાય. આમ તો
ઓનલાઈન કઈ ડેટ મળતી નથી જલ્દી. સામાન્ય પ્રજા માટે જો આ લોકો સારા માણસો ક્યારે નાના માણસો શું થવાનું એમ. સમય શક્તિ તો નોકરી વાળા છે તો પેલા નોકરી છોડીને આવવાના, જે જેમને જે રીતના ટાઈમ કાઢીને આવવાના, એટલે એમનો સમય તો વેડફાતો જ રહેવાનો. તકલીફ પડે એવું કે હું 3 તારીખે આવે તો અને મને કે RC બુક આપો અને ઇન્સ્યોરન્સનું આપી દો, તે આપીને આવ્યો. પછી કે કાલ આવજો, બીજા દિવસે આવ્યો ના મળ્યા, ત્રીજા દિવસે આવ્યો આ નંબર પ્લેટ માટે, પછી ના ટુ વ્હીલર, પછી ત્રીજા દિવસે આવ્યો તો બેન ઘરે જ રહી ગયા અને કે ચાવી નથી ને પેલું નથી. પછી શનિવાર આવતો સાહેબ કે સોમવાર આવજો, પછી સોમવાર આવ્યો તો બી મને મારી RC બુકને કશું મળ્યું નહીં, કે અમારે કામ કરનારા બે ભાઈ ઘરે છે, એટલે કે પછી આવજો. એટલે હું આજે પાછો આવ્યો, તો આજે આવ્યું તો આવ્યું તો આજે કે તાર પૂછ કરાવો, તો પૂછ કરાવ્યો મને કે 24 કલાક પછી તમારું અગર પ્રોસેસ થશે. હવે એક વસ્તુ છે કે આ પબ્લિક માટે છે ને, આ પેલું શું કહેવાય, ડેરા સમાન છે. પબ્લિક માટે કોઈ હિત હક નથી કે પબ્લિકનું કામ થાય, અને જો અહીંયા સ્ટાફ આવવાનો 10:30 પણ આવે 12 વાગે, અને અમે હવે એજન્ટનું તો એ લે અને જે કંઈ કરે, એટલે એ બધી શું છે કે એમાં મારે નથી પડવું. સવાલ શું છે કે મારે કામ કરવું હોય તો મને અઘરું છે. આ મારો 5મો ફેરો છે અને હજુ બીજા 2 ફેરે. હા, ઓફિશિયલી બી હવે બધી વસ્તુ એવી છે કે જે લોકો માટે ઉપયોગી કરવાનું હોય, લોકો માટે કોઈ નથી. સત્તા બી છે ને, એ સત્તાનો ઉપયોગ કરે છે, પબ્લિક માટે કોઈ નથી, એવું મને અહેસાસ થયો છે. તો મિત્રો, નિર્માણ સ્પેશિયલમાં આજે આપણે વાત કરી રહ્યા છીએ કે કોઈ પણ નિયમ બહાર પાડતા પહેલા પ્રજાજનો પર એની શું અસર પડશે. તાજેતરમાં બેંકોને તાજીમાજી કરવા માટે બેંકની સેવા પર ચાર્જ લગાડવાનું નક્કી થયું, કે આટલી રકમ જમા કરાવો તો આટલો ચાર્જ, આટલી રકમ કરાવો તો આટલો ચાર્જ. પહેલા તો કંઈક એવી વાત ચાલતી હતી કે તમારા બેંકમાં પડેલા નાણાં વાપરી નહીં શકો. હવે જોયું કે પહેલાં સેવાઓના કર નાખી દઈએ, રૂપિયા ઉપાડવા પૈસા ચૂકવો, રૂપિયા જમા કરવા ચૂકવો, દરેક વખતે આવન જવાનમાં પૈસા ચૂકવો તમે. હવે બહુ સ્વાભાવિક, તમે કોઈ સામાન્ય પ્રજાજનને પૂછો કે તમે શું કરશો, એ કહેશે જમા જ બેંકમાં નહીં કરાવીએ, તો આ તો પાછું કાળું નાણું ઊભું થશે, બેંક તગડી નહીં થાય. પેલાના હાથમાં પૈસા, ભાઈ બધા કહેશે હાથો હાથ પૈસા આપો, આપણે ઘરે મૂકીશું, આપણે મૂકવા નથી, મૂકીએ તો ચૂકવવા, ઉપાડીએ તો ચૂકવવા. ક્યાં બેંકોની સ્થિતિ આમાં સુધરવાની હતી આ ચાર્જ વસૂલ કરવાથી? આમ પ્રજાને કઈ રીતે પારાવાર મુશ્કેલીમાં મૂકવી, એના નિયમ સાથે ફટાફટ નિયમો બહાર પડે છે અને મંજૂરી મળે, કેબિનેટની કાયદો બની જાય ફટાફટ. RTOમાં જૂના વાહન માલિકોની જે સ્થિતિ છે, કેટલાય લોકોએ ફરિયાદો કર્યા પછી અમે લોકોની ફરિયાદ તો સાંભળો જ, પણ એ ભાઈને પણ પકડે કે ભાઈ તમારા નામે આટલા બધા પૈસા લેવાનું બોલાય. ના ભાઈ, ના હું કંઈ લેતો નથી. આવો પ્રજાજનોની વાત સાંભળો. જેમ નોટબંધી જાહેર થઈ ને તેના પછી લોકો લાઈનોમાં ઉભા રહેવા લાગી ગયા અને નંબર બીજાને આપવા માટે રૂપિયા પડાવવા લાગ્યા. એવી રીતે જ અહીંયા બી એવું થઈ ગયું છે, સ્ટાફ ઓછો છે, પબ્લિક વધારે છે, એટલે લોકોને એમ કહે છે કે ભાઈ મારા જગ્યાએ તું ઊભો રહી જા. શું બાકી કોઈ એજન્ટ આજની તારીખમાં તમે મારી જગ્યા ઉપર આવી જા, તમે ત્યાં 100 એજન્ટો બેઠા છો, કોઈ એજન્ટ તમારી નંબર પ્લેટનું કામ લઈને કરી આપે તો બતાવો. ડીલરોનું ને એનું કંઈ ખબર નથી, કેમ કે ડીલર અહીંયા 140માં 2-વ્હીલરની લાગે છે, ડીલરોનું લગભગ 400 રૂપિયા રેટ છે, એટલે કદાચ ત્યાં કોઈ ના જાય. આ માલિક છે, મારા કસ્ટમર જ છે, પૂછી જુઓ. મારે 4-વ્હીલનું કામ છે, 2-વ્હીલરમાં વધારે છે, લોટ ઓફ છે એની અંદર. શું એમાં શું છે કે સ્ટાફ ઓછો છે, લોકોની જે મેન્યુઅલ RC બુક છે એનો કોમ્પ્યુટર ડેટા બને તેના પછી રસીદ ફાટે છે. હવે કોમ્પ્યુટર ડેટા બનાવવા માટે માત્ર ને માત્ર 1 કે 2 વ્યક્તિ છે. હવે 1-2 વ્યક્તિ દિવસની કેટલી કોમ્પ્યુટર ડેટા બનાવી શકવાનું, એ લેડીઝ છે ઉંમરલાયક, એ કેટલા ડેટા બનાવવાના? જો આવી પ્રોસીજર કરવી હતી તો લગભગ એ લોકોએ કોમ્પ્યુટર ડેટા બનાવવા માટે લગભગ 5-1 જણાનો સ્ટાફ રાખવો હતો, જે રસીદ ફાડવાની જે નંબર પ્લેટની, ત્યાં 2-5 જણા બીજા બેસાડવા જવા હતા કે લોકોને શું છે કે રસીદ ફાટી જાય ને તરત ઘરે જઈ શકે, લોકોના મોબાઈલ ઉપર મેસેજ આવે છે નંબર પ્લેટનો.
અરે માલિક, ઘસારો તો 30 લાખ અમદાવાદી વાહન છે, 30 લાખ વાહનો એક સાથે પડા પડી કરશે. હવે બે લોકો કેટલી સેવા પૂરી પાડવાના એ તમે પોતે વિચારો. સ્ટાફનો અભાવ છે, બસ બીજું કશું નથી. ખોટો બ્લેમ છે, ખોટો બ્લેમ છે. ત્યાં ના ત્યાં જ માલિક, અમે આ મારા કસ્ટમર છે. તમે ખાલી એક વસ્તુ પૂછી જુઓ. પ્રભુ સંજયભાઈ, સુરેશભાઈ આવો આવો. તમારા જોડે નંબર પ્લેટ માટે 1 રૂપિયો માંગ્યો મેં? હમણાં એમણે કીધું કે 24 કલાકમાં ડેટા જતો રહેશે કોમ્પ્યુટરમાં, ત્યાં HSRPમાં. કાલ સવારે આવીને તમે રસીદ ફડાવી લેજો. કેટલો ચાર્જ છે તમારથી? 1 રૂપિયો માંગ્યો નથી લેજો, કોઈ ચાર્જ નથી. ઓફિશિયલી તો એમને 400 રૂપિયા ચાર્જ ચાલતો હોય છે. ઓફિશિયલી ચાર્જ કેટલો? 400 રૂપિયા છે ફોર વ્હીલમાં. શું? અને 400 રૂપિયા મેં એમને કીધું જઈને ભરી દેજો, બસ કામ પતી ગયું. લોકો ખોટો બ્લેમ કરી રહ્યા છે એજન્ટો પર, સવાલ જ નહીં. માલિક, કોઈ એજન્ટ છે ને HSRP માટે કોઈ કરવા તૈયાર નથી. લો, એમની જોડે વાહનોના કામ એટલા બધા છે, તો એ નંબર પ્લેટ જેવા વાયત કામ માટે કયો એજન્ટ પડવાનો? ફાલતુ બકવાસ છે, ફાલતુ બકવાસ છે. કોઈ જ નથી. હાઈ ક્વોલિટી નંબર પ્લેટ ફાસ્ટ તો બિલકુલ નહીં, ખાલી નામ જ ફાસ્ટ છે. બાકી એમાં બી એ જે હતું એ છે. અરે આ નંબર પ્લેટ વર્ષ થાય તો આ નંબર બધા ઉડી ગયા છે. હાઈ ક્વોલિટી નંબર પ્લેટ થઈ હા બધું ઉડી, એ નંબર બધા ઉડી ગયા, ગાયબ થઈ ગયા. નંબર પ્લેટ પ્લેન થઈ ગયા છે. ક્વોલિટીની તો વાત જવા દે, ક્વોલિટી સ્ટાન્ડર્ડની કોઈ વાત જ કરવા જેવી નથી આ લોકોની. બસ એ જ હાલત છે જે જૂની ગાડી. એમ લાગે, એમ લાગે 6 મહિના પછી એમ લાગે આ નંબર પ્લેટ તમે લગાવી છે હાઈ ક્વોલિટી છે કે સાદી છે ખબર ના પડે તમને. પરેશાન એટલે એક કામ માટે તમારે 4 વાર આવવું પડે અહીંયા, બરાબર છે? નંબર પ્લેટ બારી આરટીઓ બારી પર કોઈ નંબર લખેલા નથી. તમે 12 નંબર બારી પર જાઓ તો અહીંયા 12 નંબર લખેલા હોતા નથી. 15 નંબર પર જાઓ તો 15 નંબર લખેલા હોતા નથી. એજન્ટ જોડે પૈસા આપો તો તરત બીજે દિવસે કામ થઈ જાય તમારું. ચાર્જીસ તમે તમારું જે કલાકમાં કરાવો તો 2000 આપો, 2 દિવસમાં કરાવો તો 1500 આપો. બાકી ફ્રીમાં કયું કામ થતું નથી અહીંયા. ઓફિસિયલ ચાર્જ તો બસ 100-200 રૂપિયા હોવો જોઈએ. એની જગ્યાએ 1000-1000 રૂપિયા આપણે માંગે છે, પૈસા માંગે આપણાથી. તંત્રને એ જ કહેવું કે ભાઈ તમારે જે આગળ તમે જે વાતો કરો છો મોટી મોટી, એની જગ્યાએ કામ કરીને બતાવો તો પબ્લિક માને. બાકી કોઈ વાત કરવાની ફાયદો થઈ કે ડિજિટલ કશું ડિજિટલ છે નહીં અહીંયા કોઈ. એ જૂના એકમાં ચાલે છે. અહીંથી અહીંયા ધક્કા ખાઓ, અહીંથી ધક્કા ખાઓ, બારી બદલો અને કાગળિયા બદલો, બસ બીજું કશું છે નહીં. ગવર્મેન્ટનું કહેવું એવું છે કે હાઈ ડિજિટલ પ્લેટ લગાવો, એના માટે કે છે ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લો. હાલની અંદર 100%માંથી 90% વ્હીકલની ડિટેલ્સ ઓનલાઈન અવેલેબલ જ નથી, જેથી કરીને માણસે પોતાની નોકરી ટાઈમનો ધંધાનો ટાઈમ બગાડીને અહીંયા ધક્કા ખાવા પડે છે. છેલ્લા અઠવાડિયાથી ધક્કો ખાઈએ રહે છે. અત્યારે અહીંયા ડિટેલ અપડેટ કરાવો, એના પછી તમારું ઓનલાઈન બુકિંગ ઓનલાઈન એ લોકો કરશે. એજન્ટ જોડે જાઓ, એજન્ટ જોડે કહે કે આટલા પૈસા થશે, અઠવાડિયામાં તમારું કામ થઈ જશે. કઈ રીતનું અમારે કામ કરવા? અમે કેટલી રજાઓ ભોગવીશું? નોકરી કરીએ કે ગાડીઓ ફિટ કરવા બેસીએ? અને અત્યારે 9 વર્ષ થઈ ગયું, પાછા ગયા હોય એની અંદર આ કરાવ તે કરો. ડિજિટલ કરવાની વાત કે ડિજિટલ જેવું 1% ડિજિટલ હોતું નથી. ખાલી નામનું ડિજિટલ છે, બાકી ડિજિટલ જેવી કોઈ પણ વસ્તુ ગવર્મેન્ટે કંઈ કરી નથી. કર્મચારીનું જવાબ જોવા જઈએ ને તો એમનું રેટિંગ -10માં આપવું જોઈએ. એમનું રેટિંગ એના માટે એમને જ બરાબર છે. -10થી વધારે એમને કપાયા જ નહીં. સર્વર તો ગવર્મેન્ટમાં જ ખાલી ચાલે છે અને એજન્ટો જોડે ચાલે છે. બાકી નોર્મલ પબ્લિક જે મિડલ ક્લાસ ફેમિલી છે કે પરિવાર છે, એ અગર બહાર ખર્ચો બી કરશે ને તો 1%નું કંઈ કામ થતું નથી. છેવટે અહીંયા જ આવવું પડે છે, એજન્ટને પૈસા આપવા પડે, કાં તો અંદર જઈને હાથ પગ ચલાવવો પડે કે લો ભાઈ પૈસા લો, કરી આપો, કામ કરી આપો, તો જ કામ થાય છે. અત્યારે તો નોર્મલી ગવર્મેન્ટે 140 રૂપિયા રાખી છે. હવે એજન્ટ જોડે જઈએ કે છે 550 આપો, કરી આપીએ આપણે તમને. ફોર વ્હીલરના મને તો નથી ખબર, પણ મેં સાંભળ્યું છે 1500-2000 રૂપિયા લે છે. હવે એનું તો ખબર નથી. ગવર્મેન્ટ ખાલી ગવર્મેન્ટનું કામ છે નિયમ બહાર પાડવાનું. એને ગવર્મેન્ટથી મારી એક જ દરખાસ્ત છે કે તમારે કોઈ પણ નિયમની રજૂઆત કરવી હોય તો એની શરૂઆત થોડાક ટાઈમ પહેલાંથી કરો. ગાય ગાયમાં એટલે તરત જ તમે કોઈ પણ વસ્તુનો નિયમ અમલમાં લાવો તો પબ્લિકને હેરાનગતિ થાય છે.
હા તો હું એ જ કહું, હું એ જ કહું મારું ગવર્મેન્ટ ચલો નિયમ લાવવાનો છે, મને કોઈ વાંધો નથી, અમને બી કોઈ વાંધો નથી, પણ કહેવાનો મતલબ ગવર્મેન્ટ કોઈ પણ નિયમ અગર લાગુ કરે છે તો એને અગાઉ જાણ કરી દે, જેથી કરીને વ્યક્તિને એના માટે સમય ફાળવવામાં ઇઝી રહે. હવે અચાનક કહે છે કે પ્લેટ બદલાવો, હવે માણસ નોકરી કરતો હોય, દિવસના 3,000-4,000 રૂપિયા કમાતો હોય, એમાં અઠવાડિયે સીધો અઠવાડિયે 15,000 ગાડીના ધક્કા ખાઈ જાય. આના માટે હું રેટિંગ પ્રમાણે જો વાત કરીશ, આમાં ટેકનિકલી તો કંઈ છે જ નથી, બધું જ ખાલી પબ્લિકને હેરાનગતિ કરવા માટેનું જ મોટા મોટું છે. એજન્ટો તો એટલે એની કોઈ રેટિંગ જ નથી આપી શકતા, એજન્ટો માટે સૌથી બેસ્ટમાં બેસ્ટ ટાઈમિંગ ચાલે છે અત્યારે. અહીંયા સ્થિતિ એવી સર્જાતી હોય છે કે જે ડિપાર્ટમેન્ટને નવી કોઈક વસ્તુનો અમલ કરવાનો હોય ને એને પૂરી માહિતી ના હોય. જીએસટી વખતે આ જ થયું, કેટલાય લોકોને ખબર નહીં કેટલા ટકા કાપવો, કેવી રીતે કાપવો, શું કરવું, સટાક કરીને લાગુ પાડી દીધો, પછી પારોઠના પગલા ભરવા માંડ્યા, આમાં ઘટાડી દઈએ, આમાં ઘટાડી દઈએ, આમાં આમ ઘટાડી દઈએ, તેમ ઘટાડી દઈએ. અહીંયા પણ સ્થિતિ એવી સર્જાઈ ગઈ છે, એઆરટીઓ છે એમને અમે જયારે પૂછ્યું કે ભાઈ આ શું છે નંબર પ્લેટના, કઈ રીતે યાર 500 વસૂલાય, 400 વસૂલાય, કઈ રીતે આ એજન્ટ ડીલરો મનફાવ્યા ભાવ, ભાઈ અમારે મિટિંગ ચાલુ છે હમણાં, હાલ પૂરતું હું કહી શકું નહીં, હું તમને આરટીઓની નંબર પ્લેટના ભાવ કહી દઉં. હવે એમણે કહેલા ભાવ પ્રમાણે રૂપિયા લઈને મેદાનમાં જાઓ, કોઈ તમને ઊભા પણ ના રહેવા દે, સ્થિતિ છે. છતાંય આપણે તો ભાઈ છેલ્લે આચમન તરીકે એમનો એક સ્ટાન્ડર્ડ બાઇટ આપણે લીધી કે શું ભાવ છે તો કહો, કમસે કમ લોકોને ફરી પાછું ખબર પડે કે આ ભાવ છે, ફરી પાછા એ નોટ લઈને જાય અને એટલા પૈસા ખૂટે એના, કારણ કે પેલા ઉપરના ક્યાંથી લાવવાના, દોન દક્ષિણાના. આવો એઆરટીઓ સાહેબની વાત સાંભળો, બહુ ટૂંકમાં માહિતી આપીને હાથ અધ્ધર કરી દીધા. ટુ વ્હીલરની અંદર સરકાર શ્રી દ્વારા આરટીઓ લેવલ ઉપર જો કોઈ કસ્ટમર જૂની નંબર પ્લેટ ફિટ કરાવવા માટે આવે છે તો એની અંદર ટુ વ્હીલરની અંદર 140 રૂપિયા આરટીઓમાં ચાર્જ રહેશે, અને કોઈ ડીલરના ત્યાં જો લગાવવામાં આવે છે તો ડીલરનો ચાર્જ જે છે 89 રૂપિયા, એ વધારાનો ચાર્જ છે, એટલે 140 પ્લસ 89 ડીલરના ત્યાં થશે, અને આરટીઓની અંદર જો આપ લગાવવા માટે આવી રહ્યા છો તો 140 રૂપિયા થશે માત્ર. અને ફોર વ્હીલરની અંદર એવી જ રીતે આરટીઓની અંદર જે ચાર્જિસ છે એ 400 રૂપિયા છે, અને જો તમે ડીલરના ત્યાં લગાવો છો તો તમારો જે એક્સ્ટ્રા સર્વિસ ચાર્જ છે ડીલરનો એ 150 રૂપિયા વધી જશે, એટલે કે તમે ડીલરના ત્યાં ધારો કે કોઈ ફોર વ્હીલરની નંબર પ્લેટ લગાવવા માટે જઈ રહ્યા છે તો એમને 400 રૂપિયા જે ચાર્જ નંબર પ્લેટનો ચાર્જિસ પ્લસ જે 150 રૂપિયા વધારાના ચાર્જિસ ડીલરને ત્યાં આપવાના રહેશે. ટુ વ્હીલરમાં 140 આરટીઓ લેવલ ઉપર અને 140 ડીલર લેવલ ઉપર, પરંતુ જો ડીલરના ત્યાં લગાવો છો તો 140 અને વધારાનો ચાર્જ 89 રૂપિયા, એટલે કુલ મળીને તમારે થશે 229 રૂપિયા ડીલરના ત્યાં, અને આરટીઓમાં માત્ર 140 રૂપિયાની અંદર. ચોક્કસથી કોઈ પણ પ્રજા જે છે એ છેતરાય નહીં, એ માટે તમે ચોક્કસથી જે ફી રસીદ માંગી રહ્યા છો એ ફી રસીદ તમે ચેક કરી શકો છો, અને અમે સરકારશ્રી તરફથી ઉપર અમને પણ સૂચના આપી છે, અને અમે લોકો ઇન્સ્પેક્ટરો દ્વારા આ બાબતનું ચેકિંગ પણ કરાવવામાં જઈ રહ્યા છીએ. નિર્માણ સ્પેશિયલમાં આ હતી વાત, જૂની નંબર પ્લેટ જેની પાસે છે, જૂના વાહનો એણે પણ હાઈ સિક્યોરિટીવાળી નંબર પ્લેટ લગાવવાની વાત. જે એઆરટીઓ સાહેબે ખાલી રેટ આપીને પતાવી દીધું ને, એ એઆરટીઓ સાહેબ જાણે છે કે આખું આરટીઓના કમ્પાઉન્ડ એજન્ટોથી ભરેલા છે. એઆરટીઓ સાહેબ જાણે છે કે એમના થકી જ એમને ચાલવાનું છે, છતાં એમને ક્લીન ચીટ આપવાની વાત છે. હું ખાલી એટલું જ કહીશ કે આરટીઓનો ભાવ આ છે, કોણ કોણ પ્રજાજનોને કોણ આમાં બચાવે, કોણ સિસ્ટમ બચાવે, મંત્રી બચાવે, પોલીસ બચાવે, કોણ બચાવે? મધ્યમ વર્ગીની પાસેથી બેફામ નાણાં વસૂલાય એવું વર્ષમાં 4-5 વખત કંઈક લાગુ પાડો એટલે માણસ નીચોવાતો જ જાય, કશો વાંધો નહીં. પ્રજા બાપડી બિચારી છે, એને સહન કરવાનું જ છે. ફરી મળીશું નિર્માણ સ્પેશિયલમાં આવતા સપ્તાહે, ત્યાં સુધી મને પંકજ સાધુને રજા આપશો. નમસ્કાર.